શ્રી ક્ષેત્રુંજય ગિરિરાજની પવિત્રતા તથા સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં લઈને આજે જૈન સમાજ દ્વારા ભુજ ખાતે રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પવિત્ર શ્રી ક્ષેત્રુંજય ગિરિરાજ એ જૈનો માટે સૌથી મહત્વનું તીર્થ છે તેમજ આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે આ ગિરિરાજને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી તકલીફો જૈનો તથા સ્થાનિક આસ્થાળુ વર્ગને થતી રહે છે। ત્યારે આ તકલીફો દૂર થાય અને જૈન ધર્મના અનુયાયીઓના બંધારણીય હકો અને ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તે માટે આજે રજૂઆત કરવામાં આવી હતી। ભૂત જૈન સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી, સેક્રેટરી નીરજ શાહ, આગેવાનો શીતલભાઈ શાહ, હિતેશભાઈ ખંડોર, દિલીપભાઈ શાહ, સંદીપ શાહ, પ્રબોધ મુનવર, જીગરભાઈ શાહ સહિતના જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી પૂરી પાડી હતી। મારું નામ સ્મિત ઝવેરી છે, હું ભુજ જૈન સાત સંઘનો પ્રમુખ છું। આજે સમસ્ત ભુજ જૈન સંઘ સાથે સાથે માધાપર, વર્ધમાન નગર, ભુજોડી, સુખપર, માનકુવા, નખત્રાણા બધા જૈન સંઘો ભેગા મળીને આજે ભુજ મધ્યે તારીખ 23ના જૈન ગુજરવાડીથી રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। જૈન સમાજનું, જૈનોનું તીર્થ જે શાશ્વત છે, જે હજારો વર્ષ પૂર્વ અને પ્રાચીન છે એવા દાદા આદિશ્વરનો શાત્રુંજય તીર્થ પાલીતણા, ત્યાં કને અમુક અસામાજિક તત્વોએ અમારા ધર્મસ્થળના પગલા ઉપર અનિચ્છીય કૃત્ય કર્યું હતું, એ અમારા જૈન ધર્મથી વિરુદ્ધ હતો અને સમસ્ત ધર્મથી વિરુદ્ધ આ કૃત્ય હતું। એનો ત્યાંથી આ રવિવારના વિરોધ થયો હતો, એના ટેકા સ્વરૂપે અમે ભુજ અને આજુબાજુનો આખો સમગ્ર કચ્છ વિસ્તારના જૈન સમાજે એમને એક અમે નાનો પણ ટેકો આપી અને એમની હૂંફ વધારી છે કે આ તીર્થની રક્ષા કરવા માટે ખાલી તમે જ નથી, સમગ્ર કચ્છનો જૈન સમાજ તમારા સાથે ખડે પગે ઊભો છે અને હંમેશા રહેશે। બસ એના માટે જ અમારી જૈન ધર્મ શાંતિ પ્રિય છે, એક કલેક્ટરને આવેદનપત્ર આપી અને આટલી સંખ્યામાં હાજરી આપી અને અમે અમારી નોંધ આપી છે, ભવિષ્યમાં આનો તત્કાલ નિર્ણય અમલી થાય અને કાયદાકીય પગલાં પ્રમાણે એક સારો રસ્તો નીકળે એવી અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી છે। આજે ભુજ શહેર, માધાપર, વર્ધમાનનગર, માનકવા, સુખપર, નખત્રાણા, માકપટ વિસ્તારમાંથી સમગ્ર જૈન સમાજની આજે રેલીનું આયોજન કરવામાં આવેલ અને જેમાં મુખ્ય જે જૈન સમાજનું, જૈનોનું શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર જે ગિરિરાજ પાલીતણા, જે આદિનાથ ભગવાન જ્યાં બિરાજમાન છે ને એ શાશ્વત આપણે એક કહી શકીએ કે જૈનોનું એક હૃદય છે, એવું ધર્મક્ષેત્ર ઉપર અસામાજિક તત્વો દ્વારા જે રીતે અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે, જે રીતે જૈન ધર્મને, જૈન સમાજના લોકોને હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જે રીતે સાધુ અને સંતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર જૈન સમાજે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એનું પાલન કરવા માટે સરકારશ્રીને વિનંતી કરવા માટે અને હવેથી આ જે વસ્તુ છે એ ક્યારેય ન થાય અને જે જૈન સમાજ શાંતિપ્રિય સમાજ છે, જૈન સમાજ જે ભારત અને ગુજરાતમાં ડેવલપમેન્ટમાં જે મુખ્યત્વ જૈન સમાજનો ભાગ છે એવો આ જૈન સમાજ છે, ત્યારે હજારોની સંખ્યામાં વિશાળ રેલી દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત સરકારશ્રીને પહોંચાડી અને જે કોર્ટે આદેશ કરેલ છે એનું પાલન થાય। આ જે ગિરિરાજ પર્વત છે જ્યાં અમારા આદિનાથ દાદા બિરાજે છે ત્યાં એનું રક્ષણ થાય અને જે જૈનોનું જે સુપ્રીમ કોર્ટે પણ પોતે જજમેન્ટમાં કહ્યું છે તો તેનું અમલીકરણ થાય એ માટે અમારી લાગણી પહોંચાડી છે।